सहज सिंप्लिसिटी क्लिनिक राजकोट खाते कंसल्टेंट डर्मेटोलॉजिस्ट એટલે કે ચામડીના રોગોના નિષ્ણાત આપનું અભિવાદન કરું છું. તો ચાલો આજે આપણે જાણીએ સ્ટ્રેચ માર્ક વિશે. સ્ટ્રેચ માર્ક એ બેઝિકલી શું છે? તો સ્ટ્રેચ માર્ક એ સ્કિન ઉપર પડતા લાંબા પાતળા લીટા જેવા માર્ક્સ છે જે જનરલી સ્કિન ઓછા સમયમાં વધારે પડતું ખેંચાવાના લીધે બનતી માર્ક્સ છે. કોમનલી આ સ્ટ્રેચ માર્ક્સ આપણને ક્યાં જોવા મળે છે? તો એ જનરલી પ્રેગ્નન્સીમાં મોસ્ટ કોમનલી જોવા મળતા સ્ટ્રેચ માર્ક પ્રેગ્નન્સીમાં છે. એ સિવાય ટીનેજમાં કોઈ પણ જાતના રોગ કે જેમાં સ્ટીરોઇડનું અંતસ્ત્રાવ વધારે થાય છે અથવા તો સ્ટીરોઇડ્સ લેવામાં આવે છે કે સ્ટીરોઇડ વાળી ક્રીમ લગાડવામાં આવે છે તેવી કન્ડિશનમાં સ્ટ્રેચ માર્ક જોવા મળે છે. ઓબેસિટી એટલે કે ખૂબ જ વધારે પડતું મેદસ્વીતાપણું એનામાં પણ સ્ટ્રેચ માર્ક જોવા મળે છે. તો આ સ્ટ્રેચ માર્ક દેખાય છે કેવા? તો સ્ટ્રેચ માર્ક એક લાંબી પાતળી લાઈન છે જેના ઉપર ખૂબ જ આછી સ્કિન થઈ ગઈ હોય છે અને એના પર ફાઇન રિંકલ્સ એટલે કે કરચલીઓ વાળી સરફેસ હોય છે. સ્ટ્રેચ માર્ક્સ વધારે પડતા સ્ત્રીઓમાં જોવા મળે છે અને એ વધારે પડતી જોવા વાળી જગ્યાઓ જેમ કે પેટ, બ્રેસ્ટ નો ભાગ અને લોઅર બેક, ગ્લુટિયલ રિજન અને થાઈસ છે. જ્યારે જ્યારે આ સ્ટ્રેચ માર્ક પડે છે ત્યારે એ પડવાનું કારણ સ્કિનનો અતિશય ખેંચાણ અને તે પણ ટૂંકા સમયમાં થવાથી આ સ્ટ્રેચ માર્ક પડતા હોય. સ્ટ્રેચ માર્કને રોકવા માટે આપણે શું કરી શકીએ? તો સ્ટ્રેચ માર્કને રોકવા માટે એકદમ હેલ્ધી લાઈફસ્ટાઈલને આપણે ફોલો કરીએ. સડન વેટમાં આવતા ચેન્જીસ કે સડન અચાનક થતા વધારા અને અચાનક થતા ઘટાડાને કંટ્રોલ કરીએ. ખોરાક એવો લેવો જોઈએ કે જે બધા વિટામિન્સ અને ન્યુટ્રિશનથી ભરપૂર હોય. સારી માત્રામાં પાણી પીવું જોઈએ. ડોક્ટરની સલાહ વગર કોઈ પણ જાતની સ્ટીરોઇડવાળી ક્રીમ કે કોઈ પણ જાતના સ્ટીરોઇડનું સેવન કરવું જોઈએ નહીં. સ્કિનને હંમેશા સારી રીતે મોઇશ્ચરાઇઝ રાખવી જોઈએ કારણ કે ડ્રાય સ્કિનમાં સ્ટ્રેચ માર્ક પડવાની શક્યતા વધારે હોય છે. સ્ટ્રેચ માર્કની ટ્રીટમેન્ટ વિશે આપણે વાત કરીએ તો તેમાં બે પ્રકારની ટ્રીટમેન્ટનો સમાવેશ થાય છે. ઓછી તીવ્રતાવાળા સ્ટ્રેચ માર્ક્સમાં આપણે ફક્ત ક્રીમ દ્વારા પણ દવાની ડિલિવરી કરી શકીએ છીએ જેમ કે વિટામિન એના અમુક તત્વો જેમ કે રેટિનોઇડ્સ, વિટામિન સી આપણે ક્રીમ મારફતે સ્ટ્રેચ માર્કમાં પહોંચાડવાથી પણ સ્ટ્રેચ માર્ક્સ ઘણી વખત ઇમ્પ્રુવ થઈ જતા હોય છે. વધારે માત્રામાં જ્યારે સ્ટ્રેચ માર્ક્સ દેખાય અને એ જ્યારે આપણને સંકોચનો અનુભવ કરાવે ત્યારે કોસ્મેટિકલી અવેલેબલ ટ્રીટમેન્ટ જેમ કે લેઝર પદ્ધતિ, માઇક્રો નીડલિંગ, પીઆરપી ટ્રીટમેન્ટ, રેડિયો ફ્રિકવન્સી અને સોનોગ્રાફી વેવ્સ દ્વારા પણ સ્કિન ટાઇટનિંગ થઈ શકતું હોય છે. અતિશય ખરાબ લાગતા સ્ટ્રેચ માર્કમાં લાસ્ટ સ્ટેપમાં આપણે ટમી ટક ઓપરેશન પણ કરાવી શકીએ છીએ. સો આમાંથી કઈ ટ્રીટમેન્ટ આપના માટે અનુકૂળ છે એ જાણવા માટે તમારા નજીકના એક્સપર્ટ ડર્મેટોલોજીસ્ટનો ઓપિનિયન લો. થેન્ક યુ. ઇફ યુ લાઈક ધીસ વિડીયો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ સ્કિન ડાયરીઝ એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ કમેન્ટ. થેન્ક યુ.